ગામના પાદરમાં ઉતાણા ગામના મધ્યે આપ સર્વની સાક્ષી ભાવે આપણે ઉજવી રહ્યા છીએ. રાષ્ટ્ર ભાવનાને મેં વાત કરી તે પ્રમાણે એ સિઝનેબલ વસ્તુ નથી. પણ કાયમી માટે એક નાગરિક તરીકેની આપણી રાષ્ટ્ર ભાવના કઈ રીતે આપણે સમજી શકીએ અને અંદાજી શકીએ અને જીવી શકીએ, એટલા માટે દર વર્ષે બે રાષ્ટ્રીય પર્વો એટલે કે ત્રણ રાષ્ટ્રીય પર્વો આપણે ઉજવીએ છીએ. 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ અને 2 ઓક્ટોબર એટલે કે બાપુને યાદ કરીએ છીએ. બાપુની વિનમ્રતા, સહૃદયતા અને રાષ્ટ્ર ભાવના ન હોત તો કદાચ આજે આ ચહેરા ઉપરની જે ગુલાબી તબિયતની લકીરો દેખાય છે એ રખેને કદાચ ન હોત. એટલે બાપુના જન્મને પણ એક રાષ્ટ્રીય તહેવાર તરીકે આપણે ઉજવીએ છીએ. જે હળવાથી હળવી પળોમાં લેવાતી એક તાસીરમાં આપણે કદાચ નહીં સમજી શક્યા હોય, તો ભારત દેશની વિશાળતાની ગુલામીને સ્વતંત્ર કરવામાં જેમનો શ્રી ફાળો છે, જેમની આગેવાની છે, એવા પૂજ્ય બાપુને પણ આ ક્ષણે બાળકો કૃતિના માધ્યમથી ઉજાગર કરવાના છે. ફરી આહ્વાન છે જિલ્લા મામલતદાર શ્રી રાદડીયા સાહેબને કે પધારો સાહેબ અને 77મો રાષ્ટ્રપર્વ આપના હસ્તે સંપન્ન કરો. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્તર બંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉજ્જલ જલધિ તરંગા તવ શુભ નામે જાગે તવ શુભ આશિષ માગે ગાહે તવ જય ગાથા જન ગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા જય હે જય હે જય હે જય 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 હે એક સાથ બેઠ્યા બધા નાગરિકોને વિનંતી છે એમનું સ્થાન લે. 77મો સ્વાતંત્ર પર્વ નિમિત્તે જેમના હસ્તે આજનું બહુમાન સંપન્ન થયેલું છે એવા લીલિયા તાલુકાના મામલતદાર શ્રી રાદડીયા સાહેબને વિનંતી છે કે આજના પ્રસંગોચિત આપણે ઉદ્બોધન માટે વિનંતી છે. રાદડીયા સાહેબ સરપંચશ્રી તથા મંચ પર બિરાજમાન સર્વે અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, રાષ્ટ્રપ્રેમી નાગરિકો, ગ્રામજનો તથા શાળાના નાના ભૂલકાઓ,
आप सबने स्वतंत्र दिन की हार्दिक शुभकामनाओं। आज आप सौ 77मा स्वतंत्र दिन की गर्वभेर पर्व की भावसभर उजवणी करवा भेगा थया छीए। 15 ऑगस्ट 1947 ना दिवसे आपणो भारत देश आजाद थयो। भारत ने अंग्रेजों की गुलामी में मुक्त करवा माटे पूज्य गांधीजी, जवाहरलाल नेहरू, सरदार वल्लभ भाई पटेल, सुभाष चंद्र बोस, लोकमान्य तिलक, खान अब्दुल गफ्फार खान, दादा भाई नवरोजी, चंद्रशेखर आजाद, भगत सिंह, सुखदेव, राम प्रसाद, प्रफुल्ल चाकी, खुदीराम बोस वगैरह देशभक्तों प्रचंड पुरुषार्थ करियो छे। आपणे तेमनी महामूली शहीदी ने याद राखवी जोईए अने तेमना जीवन माथी प्रेरणा लईने देश सेवा करवी जोईए। आजना स्वातंत्र्य पर्वना पवित्र दिवसे आओ आपणे सौ एमनी भाववंदना करिए। आपणा भारत पासे भातीगढ़ भूतकाळनो ससमृद्ध वारसो छे, वैभवशाळी वर्तमान छे अने भવ્ય ભવિષ્યની સુંદર પરિકલ્પના છે। ઈસવીસન 1947 થી લઈને આજના 2023 સુધીના ભારતની વાત કરીએ તો આપણા ભારતે સાંસ્કૃતિક, સામાજિક, આર્થિક, વૈજ્ઞાનિક એમ તમામ દ્રષ્ટિએ પ્રગતિના ઉત્તરોત્તર શિખરો સર કર્યા છે। ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપણા ગર્વા ગુજરાત રાજ્યએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, એ પણ આપણે યાદ રાખવું જોઈએ। કારણ કે ગુજરાતી પ્રજા હંમેશા સૌનું કલ્યાણ ઈચ્છે છે। વસુદેવ કુટુંબકમની વાત કરનારા અને વિશ્વ શાંતિના ઉદ્ધાતા મોજનીય કવિ ઉમાશંકર જોશીએ ખૂબ સરસ લખ્યું છે, હું ગુર્જર ભારતવાસી, જંકો પલ પલ સૌજન મંગલ, મન મારું ઉલાસી, હું ગુર્જર ભારતવાસી। આપણે સૌ માત્ર ગુજરાતી નથી પરંતુ ભારતીય છીએ, એ વાતને યાદ રાખીએ અને ભારતની દરેક ક્ષેત્રની પ્રગતિમાં સહભાગી બનીએ। આજે G20ના યજમાનપદ દ્વારા ભારતે સમગ્ર વિશ્વને આખી પૃથ્વી કુટુંબ છે એવી એક ભવ્ય વિચારધારાનો આખા વિશ્વને પરિચય કરાવ્યો છે। ત્યારે આપણે સૌ વિવિધ પ્રકારના ભેદભાવોને ભૂલી જઈને એક અખંડ રાષ્ટ્રનું નિર્માણ કરીએ એવી અભિલાષા સાથે વિરમું છું। આપ સૌને 77મા સ્વાતંત્ર્ય દિનની સ્નેહભરી શુભકામનાઓ। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। સ્વાતંત્ર પર્વ ઉતણા ગામના આંગણે બહુ શાનદાર સાથે ઉજવી રહ્યો છે એવા માનનીય શ્રી આદરણીય શ્રી રાદડિયા સાહેબના ઉદ્બોધનમાં રાષ્ટ્રભાવનાને ઉજાગર કરનાર શબ્દનું માનનીય ઉદ્બોધન થયેલું। આભાર સાહેબ। આટકે ચાલો રાષ્ટ્રભાવનાને માત્ર ઝંડાને, તું માને હે અમારા, તું શાન હે અમારી, તું જીત કા નિશા હે, તું જાન હે અમારી, કોમી તિરંગા ઝંડા ઊંચે રહો જહાં મેં, હો તેરી સર બુલંદી છાયા તેરા જહાં। માત્ર 5 મિનિટની આ ઉપક્રમ પતાવી શું રાષ્ટ્રભાવનાને આપણે ઉજાગર કરી શકશું? તો કદાચ જવાબ હશે ના। તો ઉજાગર કરવા માટે જ્યારે શાળા છોડો છો ત્યારે વ્યક્તિઓ તો એમના ધંધામાં પ્રવૃત્ત હોય છે, પણ જીવંત હંમેશા વિદ્યાર્થી હોય છે અને વિદ્યાર્થીને જીવંત રાખવામાં હંમેશા કામ કરતા ગુરુજનો એટલે કે શિક્ષક વર્ગ છે। એમને પડે પડે સમયે સમયે એને સમજાવે છે, એને ભણાવે છે, એ દિશા તરફ લઈ જાય છે કે તું ક્યાં સ્વતંત્ર ભારતમાં જન્મેલો છે, તારું દાયિત્વ શું છે। એટલે આવા કાર્યક્રમો રાષ્ટ્રીય કાર્યક્રમના અનુસંધાને બાળકો એમનો ભાવ એમના કૃતિના માધ્યમથી વ્યક્ત કરતો હોય છે। માત્ર કૃતિ નથી હોતી પણ એની પાછળ કંઈક સંદેશો હોય છે, કંઈક વાત હોય છે, કંઈક મર્મ હોય છે। એટલે રાષ્ટ્ર ભાવનાની વાત આપ સર્વની સાક્ષી ભાવે તે રજૂ થઈ, હવે એવી ભાવના આપણે
બાળકોના માધ્યમથી નિહાળવાની છે. ગામના સરપંચ શ્રી ગૌતમભાઈ વિછિયાના માનને આમંત્રણને માન આપી અને ઉપસ્થિત આપણી વચ્ચે લીલિયા તાલુકો ભાજપ પ્રમુખ શ્રી ભનુભાઈ ડાભી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિપુલભાઈ દુધાત, લીલિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી બહાદુરભાઈ બેરા, ટીડીઓ શ્રી આચાર્ય સાહેબ, મામલતદાર શ્રી રાદડિયા સાહેબ તેમજ મહેસૂલ વિભાગના નાયબ મામલતદાર શ્રીઓ આશીષભાઈ, વિપુલભાઈ, પંકજભાઈ, નીરવભાઈ તેમજ ગામની લાગણીને માન આપી ઉપસ્થિત થયેલા તમામ નામી અનામી અધિકારી અને પદાધિકારી અને ગામના આપ સર્વ, પેલા ગ્રામ પંચાયત કુતાણા તરફથી આપ સર્વનું ફરી ફરી હૃદયપૂર્વક સ્વાગત કરવામાં આવે છે. ચાલો આપણે નિહાળીએ, રાષ્ટ્રભાવનાને આપણે પીછાણીએ. હિન્દુ સંસ્કૃતિનો એક પરંપરા રહી છે કે કોઈ કાર્યની શુભ શરૂઆત આપણે ગણેશ વંદનાથી કરતા હોઈએ છીએ. આદ્ય ઈષ્ટ દેવ, હે વિઘ્નતા દેવ, અમારા કાર્યમાં કંઈ પણ વિઘ્ન ના આવે અને અમારું કાર્ય સુપે ને સંપન્ન થાય એવી લાગણી આપણે વ્યક્ત કરતા હોઈએ છીએ. મહાદેવનો પુત્ર એ ગણદેવ તરીકે તો છે પણ એમનું માતમ પ્રથમ છે, એટલે પ્રથમ આપણે વિનંતી કરીએ કે પોતાના પ્રાથમિક શાળાની બહેનોને